आय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वातिष्ठाय नमो नमः कनक कपिशं वैजयंतीं च माला रन्द्रान् वेणो रदर सुदया रण्यं स्वपदरमणं ओम ओम मीठी मीठी मोर लिवाड़ा मीठी मीठी मोर लिवाड़ा गोपी ना प्यारा ओम जय काना काड़ा कामण बहु की हे माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काड़ा काली अमरदन की धा गायन चारी तुझ पार के में नहीं आवे नेति वेद पुकारे नेति नेति वेद पुकारे पुनीत गुण गावे ओंजे कहना काला कला मिठी मिठी मोर लिवाड़ा मिठी मिठी मोर लिवाड़ा गोपी ना प्यारा अंदर गुण गावनी जो तानी सर्वानी नश्यप्तु प्रदक्षिणा पदे पदे पुष्पैवा हस्तैः देवताभिवन्दनम् स्वकल्याणार्थे आत्माभिवन्दनम् कृष्ण कन्हैया लाल की जय श्री राजा रण छोड़ की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्त भटोच पत्रच पुटे दयालम् बालम् मुकुन्दम् मनसात्मरावि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव युवे पिबस्वामृतमे तदेव गोविन्द दामोदर मा सर्वे
मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर मानवेति सुखम् शयानानि लये निजेऽपि नामा निविष्णोः प्रवदन्ति मर्त्यः निश्चितं तत्पयतां व्रजन्ति गोविन्ददामो धर्मानवेति सुखावसाने इदमेव सारम् दुःखा वसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्य गोविन्द दामो कर्मादवेति जिह्वे वजेवं नवसुन्दराणि नामा निकृष्णोह मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा भर्गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु संकीर्तन करिए हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 कृष्ण विंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल प्रेम से गाइए हे गोविंद हे गोपाल गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद ભગવદ પ્રેમની ધારામાં સ્નાન આચમન કરી અને પાવન થવા પધારેલ સમસ્ત યજમાન પરિવાર સમસ્ત ભક્ત પરિવાર
સૌના હૃદયની અંદર બિરાજમાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદન. આવો આજના બીજા દિવસે આપણા જીવનને પાવન કરીએ. ત્રિવિધ પાવની શ્રીમદ ભાગવત ગંગાની અંદર નિમજ્જન કરીએ. સંસારના તાપને દૂર કરી ઈશ્વરની સમીપ જઈએ. હે પ્રભુ, અસત્યોમાં હેથી પરમ સમીપે તું લઈ જા. હે પ્રભુ, અમને અસત્યોમાંથી તમે પરમ સત્યની સમીપમાં લઈ જાઓ. અસતો માં સદગમય, મૃત્યોર માં અમૃતમ ધમય. હે પ્રભુ, મૃત્યુ તરફથી અમને જીવન તરફ લઈ જાઓ એવી પ્રાર્થના સાથે, એવા ભાવ સાથે આવો બીજા દિવસની કથાનું શ્રવણ કરીએ. ગઈકાલની કથામાં આપણે મંગલાચરણ કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ. ભગવાનનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. પરિચય થવાથી ભગવાનમાં આપણને પ્રીતિ થઈ છે. ભગવાનની ઓળખાણ કરાવી સુખદેવજી મહારાજે. બીજા શ્લોકની અંદર એ કથાના વક્તા શુક મુનિને નમસ્કાર કર્યા છે. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. પરમ વૈરાગી પરમ હંસ સાક્ષાત શિવ સ્વરૂપ વા સુખદેવજીને નમસ્કાર એ બીજા શ્લોકની અંદર કર્યા છે. ભાગવત કથા તો જીવનનું દર્પણ છે. ફોટોગ્રાફ જો કોઈ ફોટો પાડે અને એ ફોટો આપણે 20 વર્ષ પછી જોઈએ તો પણ એ ફોટાની અંદર આપણે યુવાન લાગીએ. પરંતુ દર્પણ એ આપણને સત્યનું દર્શન કરાવે છે. આપણે જેવા હોય તેવા જ આપણે એમાં દેખાઈએ છીએ. આ ભાગવત કથા એ જીવન દર્પણ છે. એક ડોશીમાં એ મેળાની અંદર ફરવા માટે જાય છે. મેળામાં ફરતા ફરતા એક કાચવાળાની દુકાને આવે છે, દર્પણ વાળાની દુકાને, અને કહે છે કે ભાઈ મારે દર્પણ ખરીદવો છે. ભાઈ કહે છે કે માજી આ રહી આ દર્પણ, આ 1 રૂપિયા વાળો છે, આ 2 રૂપિયા વાળો છે, 5 રૂપિયા વાળો છે, 10 રૂપિયા વાળો, તમને જે મજા આવે તે લ્યો આમાંથી. માજી 1 રૂપિયા વાળો દર્પણ હાથમાં લે છે અને એમાં પોતાનું મુખ જોવે છે અને પછી ભાવ પૂછે છે કે ભાઈ આના ભાવ શું છે, કે માજી આનો રૂપિયો છે. રૂપિયાનો હોય ભલા માણસ દર્પણ, 30-30 વર્ષથી આ હું મેળામાં આવું છું, 1 રૂપિયાનું દર્પણ હોય. અલગ અલગ દર્પણોના અલગ અલગ ભાવ પૂછાવે છે માજી. અને માજી કહે છે કે આને કઈ દર્પણ કહેવાય, 30 વર્ષ પહેલા હું આ મેળામાં આવતી હતી અને આ દર્પણની અંદર મારો ચહેરો જોતી હતી ત્યારે કેવો સરસ મજાનો રૂપાળો કરચલી વગરનો ચહેરો દેખાતો હતો,
પરંતુ આ તારો દર્પણ જો, આ 50 રૂપિયા વાળા દર્પણ ની અંદર પણ મારો ચહેરો કેવો દેખાય છે? દર્પણ વાળો કહે છે કે માજી મારે દર્પણ નથી વેચવો, એવું દર્પણ તમને ક્યાંય નહીં મળે, કારણ કે દર્પણ એ સત્યનું દર્શન કરાવે છે, શ્રીમદ ભાગવત એ જીવનનું દર્પણ છે, આપણને સત્યનું દર્શન કરાવે છે. તો આવો આપણે આપણા જીવનનું દર્શન કરીએ. શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય ની કથા એ ચાલી રહી છે. મહાત્મ્ય ની કથા ની અંદર 3 શ્લોક ની અંદર કહ્યું, નૈમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતિ કથામૃતરસાસ્વાદુ કુશલઃ શૌનકો બ્રવી. શ્રીમદ ભાગવત ની અંદર 3 શ્લોક ની અંદર આપણે પ્રવેશ કરતા એમાં કહ્યું કે નૈમિષે સુતમાસીન, નૈમિષારણ્ય ની અંદર સુત મહામુનિ બેઠા છે. નૈમિષારણ્ય ની અંદર કથા ચાલે છે. 88,000 ઋષિઓનું સત્ર ભેગું થયું છે. એ 88,000 ઋષિઓને સત્સંગ કરવો છે, ભગવાનની કથા કરવી છે, પરંતુ કોઈ સ્થળ મળતું નથી. કયા સ્થળે કથા કરવી? 88,000 ઋષિઓ સચવાવા જોઈએ ને, ભોજન પાણી અને નિત્ય કર્મની વ્યવસ્થા થાય એવી કોઈ સુંદર જગ્યા હોવી જોઈએ. એવી જગ્યા કઈ? એવી કોઈ ઋષિ મુનિઓની જગ્યા નથી દેખાતી. બધા જ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે આવે છે અને કહે છે, હે પિતામહ, અમારે શ્રીમદ ભાગવત નો સત્સંગ કરવો છે, આપ કોઈ યોગ્ય સ્થળ અમને બતાવો. બ્રહ્માજી એક ચક્ર આપે છે. એ ચક્ર આપીને કહે છે કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ અને આ ચક્ર જે જગ્યાએ ક્ષણ માત્રની અંદર તૂટી જાય, નિમેષ માત્રની અંદર, એક મિનિટની અંદર તૂટી જાય, એક સ્થળે તમે આ સત્સંગ કરજો. એ ચક્ર ફરતું 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 ગંગા કિનારે નૈમિષ નામના અરણ્યની અંદર આવી અને એક જ મિનિટની અંદર તૂટી જાય છે. એટલે નૈમિષ અરણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે અને સુતજી જેમનું નામ છે રોમહર્ષણ, જે વ્યાસજીના શિષ્ય છે, એ રોમહર્ષણજી, એ સુતજી, એ વક્તા છે અને 88,000 ઋષિઓ એ શ્રોતા છે. નૈમિષારણ્યની અંદર આવી અને એક નિમેષની અંદર એ ચક્ર તૂટી જાય છે. તો નૈમિષારણ્ય એ ભૂમિકાનું નામ છે, સ્થળનું નામ નથી. આપણે પણ નૈમિષારણ્યની ભૂમિકા અહીં બનાવવાની છે. એ ચક્ર, એ કયું ચક્ર? તો મનોમય ચક્ર, આપણા મનનું ચક્ર. મનનું ચક્ર એ એક મિનિટની અંદર અમેરિકા પહોંચે, એક મિનિટની અંદર મન એ બાળકની અંદર પહોંચે, એક મિનિટની અંદર મન એ મથુરામાં પહોંચે. આ મનની ગતિ એવી છે જેનું કોઈ માપ કાઢી શક્યું નથી.
એક સેકન્ડ ની અંદર મન જ્યાં વિચારે ત્યાં પહોંચી જાય છે. પરંતુ આ મનોમય ચક્ર જ્યાં સ્થિર થઈ જાય એ જ નૈમિષારણ્ય, જ્યાં વક્તા અને શ્રોતાનું ચિત્ત એ ભગવદ ભજન સિવાય ક્યાંય લાગે નહીં, એ સ્થળ એટલે કે નૈમિષારણ્ય. આપણે નૈમિષારણ્યની ભૂમિકા બનાવવાની છે, આપણા ચિત્તને ભગવદ ભજનની અંદર લગાવવાનું છે, આ સત્સંગની અંદર લગાવવાનું છે. જ્યાં સુધી નૈમિષારણ્યની ભૂમિકામાં આપણે પહોંચીશું નહીં ત્યાં સુધી આપણું શ્રવણ સાર્થક થશે નહીં. અખો લખે છે કે કથા સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. આવી કથાઓ આપણે અનેક વખત સાંભળી નાખી, સાંભળી સાંભળી અને ભગવદ ભજન સાંભળી સાંભળી અને આપણા કાન ફૂટી ગયા, કાન પાકી ગયા, વાળ ધોળાવી ગયા, મોટી ઉંમર થઈ, તેમ છતાં પણ આપણામાં બ્રહ્મ જ્ઞાન આવ્યું નથી. તો આવા લંપટ કથાકારો અને લંપટ મનુષ્યો ઉપર અખો ચાબકા કરે છે અને કહે છે કે કથા સુણી સુણી અને ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. જો નૈમિષારણ્યની ભૂમિકામાં આપણે ન પહોંચીએ, જો સાચા અધિકારી બની અને કથાનું શ્રવણ ન કરીએ, તો ગમે તેટલી કથા સાંભળો, જ્યાં સુધી તમારું ચિત્ત એ સંસારની અંદર છે, બેઠા હોય કથાની અંદર, પણ ચિંતા હોય કે ઘરે મારો દીકરી કે દીકરો પૌત્ર એ શું કરતા હશે, આજ ઘરનું કામ થયું હશે કે નહીં, બેઠા બેઠા અહીંયા ધંધાની ચિંતા કરતા હોય, તેનું મનોમય ચક્ર એ મન એ શાંત થયું નથી. જ્યાં સુધી મનોમય ચક્ર મન જ્યાં સુધી એકાગ્ર થાય નહીં ત્યાં સુધી મુક્તિ ન મળે. ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મન એવ મનુષ્યાણામ કારણનમ બંધન મોક્ષયોહ. આ મનુષ્યનું મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનથી જ બંધન છે અને મનથી જ મોક્ષ છે. જો આપણે માનીએ તો આપણે બંધન છે અને જો આપણે મનથી માનીએ તો આપણે મુક્ત છે. જો કદાચ આપણો દેહ શારીરિક રીતના નબળો પડી જાય પરંતુ મન એ યુવા હોય તો આપણે ગમે તે સંકટમાંથી પાર થઈ શકીએ છીએ. કારણ કે મનની શક્તિ અસમિત છે, એટલે માટે મનને ભગવદ ચરણોમાં અર્પણ કરો. પરંતુ આ મન એ શરીરની અંદર કઈ જગ્યાએ આવેલ છે એની કાંઈ આપણને ખબર નથી. કોઈને આપણે પૂછીએ કે તમારું હૃદય ક્યાં, તો તરત કહે કે ડાબી બાજુ. તમારું જઠર ક્યાં, તો કે પેટની પાસે. નાનું આંતરડું, મોટું આંતરડું, બધું જ બતાવી શકે. પરંતુ મન શું છે? મનને કોઈ બતાવી શકતું નથી. માઇન્ડ એ મન નથી. અંગ્રેજીમાં શબ્દ છે, મન માટે કોઈ શબ્દ નથી. માઇન્ડ શબ્દ છે પરંતુ એ મન માટે નથી, બુદ્ધિ માટે છે, દિમાગ માટે છે. મન એ ક્યાં છે? શરીરની અંદર. તો મન એ સંપૂર્ણ શરીરની અંદર વાસ કરે છે, કોઈ એક જગ્યાએ નહીં. માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી આખા શરીરની અંદર મનનો વાસ છે. માટે મન જો મજબૂત હોય, મન જો કથાની અંદર હોય, તો જ શ્રવણ થઈ શકે. કારણ કે આપણા પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, એ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયના સ્વામી છે મન. જ્યાં સુધી મન ન હોય ત્યાં સુધી જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાનરૂપી કાર્ય થઈ શકતું નથી. કે જ્યાં સુધી મન હોય નહીં
ત્યાં સુધી કર્મેન્દ્રિયથી પણ કાર્ય થઈ શકતું નથી. કથાની અંદર આપણા કાન તો હોય, પરંતુ આપણને કાનની અંદર કથાના શબ્દો નથી આવતા, હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન નથી થતો. કેમ? કારણ કે આપણા કાન અહીં છે, પરંતુ મન અહીં નથી. માટે મન જો ન હોય તો આપણને સ્વસ્થ ચિત્ત હોવા છતાં એ સ્વસ્થતા અનુભવાતી નથી, અને જો મન જો હોય તો અસ્વસ્થ ચિત્તમાં પણ સ્વસ્થતા અનુભવાય છે. ભાગવત સપ્તાહ ચાલતી હોય અને માણસો બહુ બધા બેઠેલા હોય, એમાં કોઈ એક ભાઈ આવે, બહુ મોડાથી આવેલા હોય, અને તેમ છતાં એમની ઈચ્છા એવી હોય કે હું આગળ જઈને બેસું, બધાને ખસેડતા ખસેડતા એ આગળ આવી જાય, અને થોડી એક ભાઈ બેઠેલા હોય એની બાજુમાં જગ્યા હોય, એ જગ્યાની અંદર એ ભાઈ બેસી શકે એવી જગ્યા હોય, ત્યાં એ બેસવા માટે આવે, પણ એ ભાઈ એને ઓળખતા નથી, એટલે શું કહે છે કે બીજે બેસો ને, આટલી બધી જગ્યા છે, તમે તો મોડા મોડા આવો છો ને. કેમ કે એ ભાઈ સાથે એમનો મનનો લગાવ નથી, એટલે ત્યાં જગ્યા છે તેમ છતાં પણ એ પોતાના પગ ફેલાવી અને બેસી જાય છે. શરીરનો થોડો વિસ્તાર કરે છે અને એ ભાઈને ના પાડે છે કે ના અહીંયા જગ્યા ને, તેમ છતાં ઓલા ભાઈ તો મનમાં નિર્ધાર કરીને આવ્યો કે આપણે તો અહીંયા જ બેસવું છે, અહીંયા આવીને બેસી જાય ધમાંગ કરી. પછી ઓલા બે ભાઈ શબ્દો સંભળાવે કે આ મોડા મોડા હેલાવે ને, પછી આગળ આવીને બેસી જાય, પણ ઓલા ભાઈ કઈ સાંભળે જ નહીં, સાંભળતા જ ન હોય એવી રીતના કાન કરીને કથામાં શ્રવણ કરવા બેસી જાય. પછી બે મિનિટ પછી એ ભાઈ બંધ થઈ જાય. પરંતુ એ જ કથા શ્રવણ કરતા કોઈ 10-15 વર્ષ જૂનો મિત્ર દેખાઈ જાય, હાથ ઊંચો કરીને બોલાવે, અહીંયા અહીંયા આ બાજુ અહીંયા જગ્યા છે, બેસવાની કદાચ જગ્યા ન હોય, બે જણને આઘા કરે, જરાક આઘા ખસો ને આઘા ખસો ને, મારા મિત્ર આવે છે, એને બેસવા માટે જગ્યા કરે, એને ત્યાં બેસાડે, થોડી જગ્યા થાય, અડધો ભાર એના મિત્ર ઉપર મૂકી દે. ઓલા ભાઈએ એને કાંઈ નુકસાન નથી કર્યું, થોડી જગ્યા હતી એ શાંતિથી બેસી શકે એમ છે, પણ એમાં એમનું મન નથી, એટલે એ બેઠેલો છે, એને નડતોય નથી, તોય એને મનમાં ગમતું નથી, એટલે એને નડે છે. અને આ મિત્ર એ અડધો ભાર એની ઉપર મૂકેલ છે અને અડધો નીચે બેઠેલ છે, તેમ છતાં પણ એ આ મારો મિત્ર છે, એમાં મારું મન છે, એટલા માટે એનો વજન લાગતો નથી. માટે મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયોઃ, મન હોય તો જ માળવે જવાય. જ્યાં સુધી આ કથાની અંદર આપણે નૈમિષારણ્યની ભૂમિકામાં નહીં આવીએ, જ્યાં સુધી આપણા મનને આપણે એકાગ્ર નહીં કરીએ, જ્યાં સુધી આપણા ચિત્તને પરમાત્મામાં અર્પણ નહીં કરીએ, ત્યાં સુધી આપણે આ કથા શ્રવણ કરીશું એ સાર્થક નહીં થાય. આ કથાના માધ્યમથી એ શ્રવણેન્દ્રિય દ્વારા એ પરમાત્મા આપણા હૃદયની અંદર બિરાજમાન થાય છે. ભગવાન એક કાન દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. ભગવત દર્શન માટે તો દ્રષ્ટિ જોઈએ, પણ એ દ્રષ્ટિ આપણી પાસે નથી. આમ પણ આંખોની શક્તિ કરતા શ્રવણની શક્તિ વધારે છે. કાનની શક્તિ એ આંખોની શક્તિ કરતા વધારે છે. આંખ એ કેટલું જોઈ શકે છે? સામે જે બેઠેલ છે એને આંખ જોઈ શકે છે. પાછળનું જોવું હોય આંખને તો આપણે આમ ફરીને જોવું પડે કે પાછળ શું છે. આંખની મર્યાદા છે કે પાછળનું જોઈ શકતી નથી.
જ્યારે કાન એ ચારે તરફનું શ્રવણ કરે છે, એને આગળ પાછળ ફરવું પડતું નથી. એટલે આંખની શક્તિ કરતા એ કાનની શક્તિ વધારે છે. માટે એ શ્રવણેન્દ્રિયનું ખૂબ જ મહત્વ છે. એ શ્રવણેન્દ્રિય એટલે કે કાન દ્વારા એ પરમાત્મા આપણા હૃદયની અંદર બિરાજમાન થાય છે, અને પછી આપણે આંખો બંધ કરીએ એટલે આપણા હૃદયની અંદર પરમાત્માના આપણને દર્શન થાય છે. આપણે સવારની અંદર કે સાંજે એ ભગવાનના મંદિરે જઈએ દર્શન કરવા માટે, અને ભગવાનના દર્શન કરવા માટે જઈએ, ભગવાનને જોવા માટે, પણ ત્યાં જઈને આપણે શું કરીએ, બે હાથ જોડીએ, બે હાથ જોડીને આપણે આંખો બંધ કરી દઈએ. કેમ, તમે તો ભગવાનને જોવા માટે ગયા હતા, આંખો બંધ શા માટે કરી? તમે ભગવાનને દર્શન માટે ગયા હતા તો આંખો ખુલ્લી રાખવાની હોય, તો તમે આંખો શા માટે બંધ કરી? તો કહે છે કે સર્વપ્રથમ તમે દર્શન કરવા માટે જાઓ એટલે પરમાત્માના સ્વરૂપને નિહાળો, એ પરમાત્માના સ્વરૂપને નિહાળી અને પછી તમે જ્યારે આંખો બંધ કરો એટલે જે સ્વરૂપના તમે આંખોથી દર્શન કર્યા છે એ જ સ્વરૂપના જ્યારે તમને હૃદયની અંદર દર્શન થાય ત્યારે એ દર્શન તમારા સાચા, એ જ દર્શન તમારા સાર્થક છે. નહીતર સવાર સાંજ તમે દર્શન કરીને આવો એ કોઈ દર્શન નથી. એ દર્શન પરમાત્માના તમારે હૃદયની અંદર કરવાના છે. એ શ્રવણેન્દ્રિય દ્વારા, એ તમારી દ્રષ્ટિ દ્વારા પરમાત્માને આપણા હૃદયની અંદર બિરાજમાન કરવાનો છે. જ્યારે પરમાત્માને આપણા હૃદયની અંદર બિરાજમાન કરીશું ત્યારે આપણે શ્રવણ સાર્થક થશે, નહીતર આપણું આ શ્રવણ સાર્થક થશે નહીં. માટે આપણે સૌ અધિકારી બનીએ, અધિકાર વિના આપણને કઈ મળે તો આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. ગઈકાલે જેમ વાત કરી, જે તરસ્યો નથી અને જો પરબ પાસે જાય છે તો પાણીને વેડફે છે, પાણી પીતો નથી. એવી રીતના જે મુમુક્ષુ નથી એ જો અહીં કથામાં આવે છે તો પોતે પણ ચર્ચા કરે છે અને બીજાને પણ ભગવત ચર્ચામાંથી ઉઠાડે છે. માટે આપણે મુમુક્ષુ બની અને કથાનું શ્રવણ કરીએ. જ્યાં સુધી મુમુક્ષુ નહીં બનીએ, જ્યાં સુધી ભગવત પ્રીતિ નહીં કરીએ, જ્યાં સુધી આપણા મનને પરમાત્માના ચરણોમાં અર્પણ નહીં કરીએ ત્યાં સુધી આપણું શ્રવણ સાર્થક થશે નહીં. એટલે મનોમય ચક્ર એ આપણા મનનું પ્રતીક છે. જ્યાં ક્ષણવારની અંદર આપણું મન અટકી જાય, એકાગ્ર થઈ જાય, એ જ સ્થળ એટલે કે નૈમિષારણ્ય. મનની શક્તિ બતાવી છે શાસ્ત્રોની અંદર. મન માટે વેદની અંદર સૂક્ત છે, મંત્રો આવે છે, જજાગ્રતો દૂરમુદૈતિ દૈવંત દુષુપ્તસ્ય તથૈ વૈતિ દૂરંગમં જ્યોતિ ખં જ્યોતિરે કંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારું મન એ શિવ સંકલ્પ વાળું થાવો. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. મારું મન એ કલ્યાણકારી સંકલ્પો વાળું બનો. શાસ્ત્રની અંદર મનનું વર્ણન કર્યું કે મન કેવું છે, તો કહે છે કે યજ્જાગ્રતઃ દૂરમ ઉદયતી. જે એક વખત જાગે અને ક્ષણવારની અંદર અહીં તો ક્ષણવારની અંદર ત્યાં, ઘડીકમાં અહીં ને ઘડીક ત્યાં. તો એ મનને આપણે પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. જ્યારે આપણા મન દ્વારા શુભ સંકલ્પ થાય છે, સાત્વિક સંકલ્પ થાય છે, તો એ સાત્વિક સંકલ્પને પૂરો કરવામાં પરમાત્મા આપણો સહકાર કરે છે. આપણે સૌએ ભગવાન સત્યનારાયણની કથાનું શ્રવણ કર્યું છે. સત્યનારાયણ કથાની અંદર કઠિયારાની વાર્તા આવે છે. સત્યનારાયણ કથાની અંદર
એક બ્રાહ્મણની વાર્તા આવે છે કે એક ગરીબ બ્રાહ્મણ હોય છે, પરંતુ એ મનથી સંકલ્પ કરે છે કે મારે આવતીકાલે સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, તો એ શુભ સંકલ્પના કારણે એને બમણું દ્રવ્ય મળે છે, પરમાત્મા એને સહકાર આપે છે. એ કઠિયારો મનની અંદર શુભ સંકલ્પ કરે છે કે મારે આવતીકાલે ભગવાન સત્યનારાયણની કથા કરવી છે, તો એ જે ભાવે વેચતો હોય છે એના કરતા બમણા ભાવ, બમણું દ્રવ્ય એ મળે છે. જ્યારે આપણે શુભ સંકલ્પ કરીએ છીએ, જ્યારે આપણે સારો સંકલ્પ કરીએ છીએ, ત્યારે પરમાત્મા આપણને સહકાર કરે છે. બારોડ પરિવારે આવો શુભ સંકલ્પ કર્યો ત્યારે પરમાત્માનો એમાં અનુગ્રહ છે, એનો સહકાર છે, ત્યારે આવું શુભ કાર્ય થઈ રહ્યું છે. જ્યારે આપણે સાત્વિક સંકલ્પ કરીએ છીએ ત્યારે પરમાત્મા એની પૂર્તિ કરાવે છે, પરંતુ સંકલ્પની અંદર જો સાત્વિકતા ન હોય, જો શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ ન હોય, તો પરમાત્મા એમાં સહાય કરતો નથી. માટે યજુર્વેદની અંદર પ્રાર્થના કરતા કહ્યું કે મારું મન એ કલ્યાણકારી સંકલ્પવાળું બને. જ્યારે મન એ કલ્યાણકારી સંકલ્પવાળું બને છે ત્યારે આપણે કોઈનું પણ મનથી ખરાબ વિચારતા નથી. જ્યારે આપણે ખરાબ વિચારતા જ નથી તો આપણી ખરાબ ક્રિયા સંભવ જ નથી. કારણ કે મનન જેવું કરીએ એવી જ આપણી ક્રિયા થાય છે, જેવું આપણે વિચારીએ તેવી આપણી વાણી બને, અને જેવી આપણી વાણી તેવી આપણી ક્રિયા. યથા વાણી તથા ક્રિયા. ઉપનિષદ ની અંદર કહ્યું કે આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા એ રથી છે, આ જે શરીર છે એ શરીર, એનું આખું વર્ણન ઉપનિષદની અંદર કહ્યું કે ઇન્દ્રિયાણિ હયાન્યાહુઃ. ઇન્દ્રિયો એ તો ઘોડા સ્વરૂપી છે, પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને પાંચ કર્મેન્દ્રિય છે, જેના વડે આપણે કામ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ. બે હાથ છે, બે પગ છે, મોઢું છે, ઉપસ્થ છે, ગુદા, આ કર્મેન્દ્રિય છે. અને જેને જેના વડે આપણે જ્ઞાનનો અનુભવ કરીએ છીએ, કાન, આંખ, જીભ, ત્વચા અને સુગંધ, નાક, આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય. ઇન્દ્રિયાણી હયાન્યાહુઃ. ઇન્દ્રિયો એ ઘોડા સ્વરૂપ છે, પરંતુ જો એ ઘોડા છૂટા હોય તો એને મન ફાવે ત્યાં જાય છે. ઇન્દ્રિયાણી હયાન્યાહુ. અને બુદ્ધિ એ નિગ્રહ છે, એટલે કે બુદ્ધિ એની લગામ છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાને બુદ્ધિ રૂપી જો લગામ હોય, પણ એ બુદ્ધિ રૂપી લગામ એ આપણે કોને અર્પણ કરવી? જો એનો સારથી બરાબર ન હોય તો એને ડૂબાડી દે છે, એને ભટકાવી દે છે, એને માર્ગ ભૂલવાડી દે છે. જો એનો સારથી બરાબર હોય તો એ સારથી એના ગંતવ્ય સ્થાન ઉપર એને પરમાત્મા પાસે પહોંચાડે છે. અર્જુને પોતાના રથને ભગવાનને સમર્પિત કર્યો છે, પોતાની ઇન્દ્રિયો અને પોતાના મનને એ પરમાત્માને સમર્પિત કરો. તમારી જે બુદ્ધિરૂપી લગામ છે એ પરમાત્માને સમર્પિત કરો, તો બુદ્ધિની અંદર વિવેકનો ઉદય થશે. જ્યાં સુધી બુદ્ધિની અંદર વિવેક નથી આવતો ત્યાં સુધી એ બુદ્ધિ એ વિનાશને નોતરે છે. આજે મનુષ્યનો આઈક્યુ પાવર વધ્યો છે, આજે મનુષ્યનો બુદ્ધિઆંક ખૂબ વધ્યો છે. પરિણામે આપણને સમાજની અંદર એક સારો એન્જિનિયર મળે છે,
પરંતુ એ એન્જિનિયર પુલ બનાવે એના છ મહિનામાં એ પુલ તૂટી જાય છે. કેમ? કારણ કે એ ભ્રષ્ટાચાર કરે છે, એનો બુદ્ધિઆંક વધ્યો છે પરંતુ એની બુદ્ધિની અંદર વિવેક નથી, એના શિક્ષણની અંદર મૂલ્ય નથી. એને જીવિકાનું શિક્ષણ મળ્યું છે, એને જીવનનું શિક્ષણ મળ્યું નથી. માટે એક સારો ડોક્ટર મળે છે પરંતુ એ ડોક્ટર એ મોટો થઈને ધંધાદારી બને છે. એને જીવિકાનું શિક્ષણ મળ્યું છે પરંતુ જીવનનું શિક્ષણ મળ્યું છે. માટે જો જીવિકાનું શિક્ષણ મળ્યું હોય તો સમાજને એક સારો વિદ્વાન મળે છે, પરંતુ એ સારો વિદ્વાન માં જો જીવનનું શિક્ષણ ન હોય તો એ કથા વહેંચવાને બદલે કથાને વેચે છે. કથા એ વહેંચવાની વસ્તુ છે, કથા એ વેચવાની વસ્તુ નથી. આજે આપણી શિક્ષાની અંદર મૂલ્યનો પ્રભાવ ઘટ્યો છે, માટે આજે જીવિકાનું શિક્ષણ મળે છે પરંતુ જીવનનું શિક્ષણ મળતું નથી. આપણે આપણા ઇન્દ્રિય રૂપી ઘોડાને અને આપણા મનની અને બુદ્ધિની લગામને પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ અને ભગવાનને કહીએ કે અમારું જે ગંતવ્ય સ્થાન છે, પરમ તત્વ છે, જ્યાં અમારે પહોંચવું છે અને જ્યાં પહોંચ્યા પછી ક્યારેય પાછું નથી વાતું. યદગતવા નનિવર્તંતે તદ્ધામ પરમમ મમ, જ્યાં પહોંચ્યા પછી ક્યારે આપણે ફરીથી સંસારની અંદર પાછું નથી આવવું પડતું, એવા પરમ ધામની અંદર મને તું બોલાવ. પણ એ ક્યારે બને કે જ્યારે આપણી બુદ્ધિરૂપી લગામને પરમાત્માને અર્પણ કરી દઈએ કે હે પ્રભુ, મારા જીવનના તમે સારથી બની જાઓ. જો સારથી બરાબર હોય તો એ ગંતવ્ય સ્થાને પહોંચાડે. આપણે પણ આપણે પરમાત્માને આપણા સારથી બનાવીએ, આપણા જીવનની લગામ એ પરમાત્માને અર્પણ કરીએ અને કહીએ કે પ્રભુ તમે મારા જીવન રથ ના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથ ના સારથી, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી, મારા જીવન રથ ના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈરા રથના, જ્ઞાન ભક્તિ બે પૈરા રથના, ચલાવવાને ઉત્તમ રથના, ચલાવવાને ઉત્તમ રથના, મન ના ગોડા દોડે, મન ના ગોડા ઓ ત્યાં દોડે, જ્યાં જાવે તકારથી, મારા જીવન રથ ના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથ ના સારથી, ઓ વાલા તમે છો મારા
જીવન રથના સારથી.